કહેવાય છે કે અંતિમ વિદાય તો સિકંદર જેવી હોવી જોઈએ. એક શાનદાર જીવન જીવવા સાથે જ્યારે વિદાય આપવામાં આવે તો લોકો પણ કહેવા જોઈએ કે એક શહેનશાહ જઈ રહ્યો છે. આવી જ એક અંતિમ વિદાય ઉપલેટાના રોડ ઉપરના કહેવાતા શહેનશાહને આપવામાં આવી. ઉપલેટાની ગલી અને રોડ ઉપરથી ઢોલ નગારા સાથે પસાર થઈ રહેલ અને ફટાકડા ફોડી રહેલા લોકો અને બેન્ડવાજાને જોઈને સમજતા કે કોઈનો લગ્નનો વરઘોડો છે. આ તો એક વ્યક્તિની સ્મશાન યાત્રા છે. ઉપલેટામાં રહેતા નંદલાલભાઈની સ્મશાન યાત્રા છે. તેઓ ઉપલેટાના રોડ ઉપરના શહેનશાહ તરીકે ઓળખાય છે. નમસ્કાર મિત્રો, આજે તેમની અંતિમ યાત્રા નીકળી છે એવા અમારા નંદલાલભાઈ જે ઉપલેટાના લાડકા હતા, અને તમામ વેપારી ભાઈઓ, તમામ એના વર્ષોગાળ, તમામ પત્રકારો, તમામ પબ્લિક ઉપલેટાની આજે એને આ રીતે ખુશીથી એમની ઈચ્છા મુજબ અમે એમની અંતિમ યાત્રા કાઢી છે. સર્વે ઉપલેટા જગતે, ઉપલેટાના શહેરના નાગરિકોએ, ખાસ કરીને મીડિયાવાળા જે મારા કાનભાઈ મારા મિત્ર છે, એ બી મતલબ જેને દિલથી ઉમંગ હોય, કોઈની જાનમાં જતા હોય, એવી આજે અમે શમશાન યાત્રા એમની કાઢી છે. ભગવાન એને આપતા આત્માને મોક્ષ આપે, સ્વર્ગમાં વાસ કરે. જય હિન્દ. સ્વર્ગસ્થ નંદલાલભાઈ પહેલેથી જ સંન્યાસી જીવન જીવી રહ્યા હતા અને ઉપલેટાના વેપારીઓની બજારે સ્વર્ગસ્થ નંદલાલભાઈનો આશ્રમ કોઈ પણ વેપારીના ઉઠલે બેસી જવાનો, વેપારી જે જમવાનું આપે તે ખાઈ લેવાનું અને કોઈ પણ વેપારીના ઉઠલે સૂઈ જવાનું અને પ્રભુ ભજન કરવાનું. આવા સ્વર્ગસ્થ નંદલાલભાઈને વેપારી આલમે એક શાનદાર વિદાય આપી, પોતાના પરિવારના સદસ્ય ગણીને વાતે ગાતે સ્મશાન સુધી લઈ ગયા. ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે સ્મશાન સુધી પહોંચાડ્યા અને સહેનશાહ જેવી વિદાય આપી. ઉપલેટાના વેપારીઓમાં પ્રિય એવા સ્વર્ગસ્થ નંદલાલભાઈના શાનદાર વિદાય સાથે વેપારીઓએ ગરીબોને ભોજન અને સ્મશાનમાં જ એક શાનદાર ભોજન સમારંભ રાખી દીધો હતો, જેમાં ભજીયા અને આઈસ્ક્રીમ સહિતનું ભોજન આપવામાં આવેલ. આવી શાનદાર વિદાય કદાચ ક્યારેક જ જોઈ હશે. ભિક્ષુક જેવું અને સંન્યાસી જેવું જીવન અને તેમાં પણ એક શાનદાર વિદાય, એ કોઈને પણ ઈર્ષ્યા કરાવે તેવું જરૂર લાગે. ત્યારે જરૂર એક વાત યાદ આવે કે જીવન એવું જીવો કે કોઈ યાદ કરે, ક્યારેય કોઈ ફરિયાદ ના કરે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.